આણંદમાં ઘણા સમયથી આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલની અછત હતી અને ત્યારે આજે આણંદમાં જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલ માટે ત્રીસ હજાર સ્કવેર મીટર જેટલી જગ્યા કામધેનુ યુનિવર્સિટી પાસેથી મેળવવામાં આવી છે તેમજ રૂપિયા એકસો ત્રેસઠ પોઈન્ટ નવ કરોડના ખર્ચે આ જનરલ હોસ્પિટલ બનશે રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ પરથી નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ અવસરે સાંસદ મિતેશ પટેલ જિલ્લા ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અહીં જનરલ હોસ્પિટલ સાથે આયુર્વેદિક હોસ્પિટલ પણ બનાવવામાં આવશે આ જનરલ હોસ્પિટલ આણંદમાં બસો બેડની સુવિધા હશે આ ઉપરાંત એમાં પિસ્તાલીસ બેડ આઈસીયુ હશે એમાં પીઆઈસીયુ એનઆઈસીયુ એસએનસીયુ હશે આઈપીએચએલ અદ્યતન લેબોરેટરી હશે બ્લડ બેંકની પણ સુવિધા હશે એ સિવાય ચાર મોડ્યુલર ઓટી બનાવવાની એમાં જોગવાઈ પણ કરવામાં આવી છે હાલ જી પ્લસ થ્રી એટલે ગ્રાઉન્ડ અને ત્રણ માળનું બાંધકામની આપણે તૈયારી કરી છે એ સિવાય એના ઉપર બીજા સાત માળ થઈ શકે એટલી આપણી જોડે તૈયારી છે આજે આ સમગ્ર આણંદ અને ચરોતરના લોકો માટે ખૂબ આનંદનો દિવસ છે ઘણા વર્ષોની આપણી અપેક્ષા આશા અને આતુરતાનો અંત એટલે આજે આણંદ સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું છે સૌથી મોટી વાત એ છે કે આજે માન્ય પ્રધાનમંત્રીએ આ ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે સમગ્ર દેશના લોકોમાં જે એક વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી એ ન્યાયે આપણે બધા જ રાહ જોઈએ અને અબકી બાર ચારસો પાર એ સૂત્ર સાથે નરેન્દ્રભાઈ જ્યારે આજે સભાને સંબોધી છે ત્યારે આપણે સૌ વેરાસર આ સિવિલ થવાની છે અને મોદીજીના ત્રીજા કાર્યકાળમાં મોદીજીના હસ્તે જ આનું લોકાર્પણ થશે એક ખૂબ સારી સુવિધાનું આપણે ત્યાં આકાર લઈ રહી છે આજ રોજ આણંદ મુકામે સિવિલ હોસ્પિટલનો આદરનીયમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તક વર્ચ્યુઅલી એનું ખાતમુહૂર્ત થયું છે સિવિલ હોસ્પિટલમાં બસ્સો બેડ આઈસીયુના પચાસ બેડ અને આયુર્વેદિકના પચાસ બેડ એમ કરીને ખૂબ અદ્યતન હોસ્પિટલ આણંદ જિલ્લાને મળી છે જે વર્ષોથી આણંદ જિલ્લાના નાગરિકો રાહ જોઈ રહ્યા હતા કે એક સિવિલ હોસ્પિટલ જિલ્લામાં હોવી જોઈએ તો આ સિવિલ હોસ્પિટલનું આજ રોજ ખાતમુહૂર્ત થયું છે અને જ્યારે ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બનશે ત્યારે એનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રીજી કરશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે